વર્ટિકલ વે ઉપર એના રસ્તા નીકળતા હોય છે. એનો હું તમને એક દાખલો આપું. હું એક વાત સાથે ઘનશ્યામભાઈમાં હું સંમત નથી થતો કે ભાવ વધારા અને ઘટાડા એ ઉત્પાદન અને જરૂરિયાતના લેવલે થાય, બરાબર છે, પણ માંગ અને પુરવઠાનું. પણ એક દાખલો હું તમને આપું. 2016-17 ની અંદર ન્યુઝીલેન્ડથી 4100 મેટ્રિક ટન ઘી ભારતે ઇમ્પોર્ટ કરવાની પરમિશન આપી અને તે દિવસે 1 કિલો ઘીના ભાવ 356 રૂપિયા હતા. હવે તમે વિચાર કરો, 141 રૂપિયાના ભાવે કિલો ઈ ઘી જો ભારતમાં ઇમ્પોર્ટ થાય અને અમૂલ ડેરી 356 રૂપિયે ઘી વેચતી હોય તો પછી ગુજરાતનો પશુપાલક અને અમૂલ ડેરી જીવતી રહેશે કે ખરી? અત્યારે લાખો મેટ્રિક ટન આજની તારીખે આવા જ ભાવે ભારતની અંદર ઘી ઇમ્પોર્ટ થાય છે અને એક્સ એક્સપોર્ટરને એનિમલ હસ્બન્ડરી ડિપાર્ટમેન્ટ 72 ટનની પરમિશન આપે છે. તો તમે એક કોમોડિટી એ થાય પશુપાલકોની. હું એવો બીજો દાખલો આપું તમને કે મકાઈની અંદર 2021-22 ની અંદર મકાઈની ઇમ્પોર્ટ ડ્યુટી 60% હતી. એવા સમયે એ વર્ષે 21-22 માં એમએસપી 1850 રૂપિયા હતી. હવે તમે એ વખતે ખેડૂતો આને ભાવ મળતા હતા 800 ને 1000 રૂપિયા. ત્યારે ભારત સરકારે 60% ડ્યુટી કરી એને ઘટાડી અને 15% ડ્યુટી કરીને 5 લાખ મેટ્રિક ટન મકાઈનો ભાવ મકાઈ ઇમ્પોર્ટ કરી. ઘનશ્યામભાઈને હું સવાલ એ પૂછું કે આ જે વસ્તુ થઈ એમાં સરકારનો તજુર્બો, સરકારનો અભ્યાસ, સરકારનો ઈરાદો કે સરકારની નાદાનિયત જે ગણો તે, પણ લોકલ એગ્રીકલ્ચરની જે પરિસ્થિતિ હતી એ તો ડામાડોળ થઈ ગઈ. હવે ત્રીજી વાત, આજે અમદાવાદની આપણે ઇન્ડિયાની અંદરથી યુગાન્ડામાં હું જો રાઈસ મોકલું તો ઇન્ડિયાના રાઈસના ભાવ ઇમ્પોર્ટ ડ્યુટી ત્યાંની 90% છે અને પાકિસ્તાનથી રાઈસ મોકલે તો એના 10% છે. ક્યાં ગઈ આપણી ડિપ્લોમેટિક ચર્ચા? ક્યાં ગઈ વિશ્વગુરુની વ્યાખ્યા? એટલે રાજકીય પરિસ્થિતિની અંદર આપણે ઘણા એવા મુદ્દાથી અપરિચિત હોય છે જે વિદ્વાન લોકો કે સમજનારા લોકો વાત મૂકતા હોય છે એને રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ. આ હું જે વાત કરું છું. બીજી વાત, હવે અત્યારની પરિસ્થિતિ જે વાત કરી કે પેલા વખતે વાત કરી ભાઈ ઘનશ્યામભાઈ પહેલા જે વાત કરી રમેશભાઈ બહુ સારી વાત એ કરી કે આ ડ્યુટી વધારવાનું અને નિકાસ ઘટાડવાનું 40% એક્સપોર્ટ ડ્યુટી ડુંગળી ઉપર લગાડવી, પછી પાછો એનો ફેર ન પડે એટલે 20% કરી, એમાંય ફેર ન પડે એટલે કેપ બનાવી, અને કેપ શું કરી? $800 પર મેટ્રિક ટન ન્યૂનતમ ડ્યુટી ફિટ કરી વેપારીઓ ઉપર. હવે એ પરિસ્થિતિ તો પણ ન મેળ પડ્યો એટલે એને પ્રતિબંધ કરી દીધો. પણ પ્રતિબંધ કરવાથી ગુજરાતની સિચ્યુએશન ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી 5 રાજ્યો આ ડુંગળી પકડે છે, 5 રાજ્યોનો ટોટલ સ્ટોક છે, ભારતની અંદર જે કઈ વપરાય છે એ છે. તો એ સરકાર પાસે તો આંકડા હોય, એ સરકાર એનું મિકેનિઝમ કેમ નથી કરી શકતી? અને બીજી બે વાત, મેં હેમંતભાઈ ગઈ ટર્મમાં ગઈ આપણી ચર્ચા હતી માર્ચ મહિનામાં, ત્યારે મેં ભાઈ બે વાત મૂકી હતી. એ સમયે મેં વાત મૂકી હતી કે ગામા રેડિયેશન ટ્રીટમેન્ટથી જો ડુંગળીને તમે ટ્રીટમેન્ટ કરો તો 6 થી 8 મહિના એનું તમે આયુષ્ય વધારી શકો છો. આ બીએઆરસી ની ટેકનોલોજી છે, આ મારી તમારી નથી. હવે જો બીએઆરસી ની ટેકનોલોજી આપણને એમ કહેતી હોય કે ડુંગળીની અત્યારે સૌથી વધુ વીકનેસ બાબત શું છે ધંધામાં, તો એની કીપિંગ ક્વોલિટી, એટલે મતલબ એની આવડતા. હવે આવડતા વધારવા માટે આપણી પાસે એટલી બધી ટેકનોલોજી ને એટલી બધી શસ્ત્ર સરંજામ છે. ભારત છે એ ગ્લોબલ સિચ્યુએશનમાં કામ કરે છે અને એવા સમયે 25 વર્ષથી ગુજરાતની અંદર આપણી એક સરખી સરકાર ચાલે છે અને આપણે ત્યાં બીજા રાજ્યોમાં ગેરંટી આપી આવી છે. તો મારા ખેડૂતને, ગુજરાતના ખેડૂતને એક ગેરંટી પ્રધાનમંત્રી આવીને આપે કે ભાઈ તમારી ડુંગળી જે છે એની હું લાઈફ, તમારી જે 15 દિની છે એના માટે હું 6 મહિનાની લાઈફ કરી દઈશ, આ ચેલેન્જ મારે, તો ઘનશ્યામભાઈ નો પ્રશ્ન સોર્ટ આઉટ થઈ જાય, આ ખેડૂતોનો પ્રશ્ન સોર્ટ આઉટ થઈ જાય અને આપણી ચર્ચાના સંવાદ બીજા બની જાય. બીજી વાત, અત્યારની પરિસ્થિતિ એવી છે કે બીઆરસી એ ટેકનોલોજી આપી પછી 25 વર્ષની અંદર મને તમે ઘનશ્યામભાઈ જ્યાં બેઠા છે, જ્યાં જગ્યાએ ભાઈ રમેશભાઈ બેઠા છે, એવા વિસ્તારની અંદર 5000 મેટ્રિક ટન ને ગોડાઉનમાં રાખવા જેવી વ્યવસ્થા છે ભારત ભાજપા સરકાર પાસે? જે રોડ ઉપર તમારી 2-2, 5-5 કિલોમીટર ટ્રકોની લાઈન છે, જ્યાં તમારે તળાજાની અંદર 50,000 ગુણી રાખવાની જગ્યા એપીએમસી યાર્ડમાં નથી. એટલે મારો સરવાળો એવું છે, આ બધી આપણે લાફા કોના ઉપર મારીએ છીએ? તમે લાફા મારતા બંધ ક્યારે થઈ જઈ કે સરકાર પોતાની રીતે ખેડૂતોની સામે જોવાનો નજર અને ખેડૂત જે દિશામાં પીડાય છે. આ ખેડૂતે એક બે વાત બહુ સરસ મજાના બે તમે બતાવ્યા, એમાં એક ખેડૂતે કીધું મલમ પટ્ટી કરવાને બદલે ત્યાં તમે મીઠું ભભરાવો છો, અને બીજા ખેડૂતે શું કીધું કે તમારી સેવા અને સહાય નથી જોતી અમે, તમે અમને જે ભાવ આપો. જો આ વરાળ જે કાઢે છે
એ આપણા રાજ્યના કૃષિ મંત્રીઓ છે, નવ થઈ ગયા. નવ કૃષિ મંત્રીને હું જોઉં છું, નવે નવ ખેડૂતના દીકરા છે. કોઈ દિવસ ખેડૂતના ખેતર ઉપર ચા કપ પીવા જાય છે ત્યારે એની આંતરડી કકળતી કઈ દિશામાં હશે એને જોવાનો નજરિયો કોઈ દી રાખ્યો? એ ખેડૂતે કોઈ દિવસે એને પૂછ્યું કે તારે તા આખા વર્ષની અંદર તું કઈ કઈ સિઝનમાં પીડાય છે? એટલે હું એક સિદ્ધ બુદ્ધિમાં ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ જે બીજા રાજ્યોમાં ચૂંટણી સમયે જે ગેરંટી આપતા હતા ને, એ પહેલા પેજ ઉપર ગેરંટી એવી આપે કે પાણીની તકલીફ નહીં પડે, તમને વીજળીની તકલીફ નહીં પડે, તમને ભાવની તકલીફ નહીં પડે, તમને ખાતરની તકલીફ નહીં પડે, તમારે વીમાની તકલીફ નહીં પડે, પાક સુરક્ષાની તકલીફ તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, અને બીજ માફિયાઓથી તમને બચાવી લેવામાં આવશે. આટલી તમારી જે માફીની બાબત છે એ ગેરંટી આપે. સાહેબ, ઘનશ્યામભાઈનો પ્રશ્ન સોર્ટ થઈ જશે, રમેશભાઈનો પ્રશ્ન સોર્ટ છે, અને કોઈ પણ ખેડૂત એ ભાવની બાબતની અંદર ચર્ચાનો સંવાદ નહીં બનાવે. વાત 100% સાચી છે કે ડુંગળીની અંદર ભાવનગરનું મેં એરપોર્ટનો દાખલો આપ્યો હતો. સાહેબ, તમે 6 કલાકમાં તમારી ડુંગળી જો દુબઈમાં એરપોર્ટ પહોંચી દે, હવે તમે પ્રતિબંધ જ મૂકી દો છો સીધા, અને પ્રતિબંધી પાછું શું? માર્ચની 31 તારીખ સુધી. એટલે માર્ચની 31 તારીખ સુધી શું કામ? આ ડુંગળી બધી ઘચિત રહેવાની, જે ભાવ વેચાઈ જવાની, રોડ ઉપર ફેંકાઈ જવાની. એટલે એક વાસ્તવ હું વાત સંમત છું કે ભાઈ ડિબેટ એવી હોવી જોઈએ, ચર્ચા એવી હોવી જોઈએ કે ચર્ચાની અંદર નિષ્કર્ષ નીકળે. અને આ નિષ્કર્ષ આપવાના મુદ્દા સાથે કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં સુધી ગામા રેડિયેશનનો પ્લાન તળાજા અથવા તો મહુવામાં ઘનશ્યામભાઈ જેવા પ્રબુદ્ધ માણસ, વૈજ્ઞાનિક માણસ, અનુભવી માણસ એવા વ્યક્તિના નિગરાનીમાં જો ગામા રેડિયેશનનો એક પ્રોજેક્ટ થાય તો હું માનું છું કે એ બંદર છે, ભાવનગરનું બંદર છે, ભાવનગરનું એરપોર્ટ છે, એ જગ્યાએથી ડુંગળી બહાર ફેંકાશે તો ગુજરાતનો ખેડૂત કોઈ દિવસ ડુંગળી જે ખાવામાં જે આંસુ પાડે છે, પણ કોઈ વેપારી તરીકે, ખેડૂત તરીકે આંસુ નહીં ફાડવા પડે.